મોરબીના અવધ ચોકડી નજીકના વાડી વિસ્તારમાં છેલ્લા 6 માસથી પાણીના ધાંધિયા તંત્રની ખો મોરબીના અવધ ચોકડી નજીકના વાડી વિસ્તારમાં છેલ્લા 6 માસથી પાણીના ધાંધિયા હોય જેથી કંટાળી ગયેલી મહિલાઓએ અગાઉ પાલિકા કચેરી બાદ હવે પાણી પુરવઠા બોર્ડની કચેરી મોરચો માંડ્યો હતો. જો કે જવાબદાર તંત્ર એકબીજાને ખો આપી જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કરતો હોય તેવો કાઢ જોવા મળી રહ્યો છે. મોરબીના અવની ચોકડી પાછળ આવેલા વાડી વિસ્તારમાં પાણી વિતરણના ધાંધિયાથી પરેશાન મહિલાઓનું ટોળું 3 દિવસ પૂર્વે પાલિકા કચેરી બેડા સાથે પહોંચ્યું હતું અને બેડા સરકસ કાઢી બેડા વગાડી વિરોધ કર્યો હતો. જો કે મહિલાઓને તેમનો વિસ્તાર પાણી પુરવઠા બોર્ડ હસ્તક આવતો હોય અને ત્યાં રજૂઆત કરવાની લોલીપોપ આપી રવાના કરાઈ હતી, જેથી આજે આ વિસ્તારની મહિલાઓનું ટોળું પાણી પુરવઠા બોર્ડ કચેરી બેડા સાથે દોડી ગયું હતું અને બેડા વગાડી પાણી આપવાની માંગ કરી હતી. જો કે મહિલાઓને પાલિકામાંથી 3 દિવસ પૂર્વે જે જવાબ મળ્યો હતો તેવો જ જવાબ આ કચેરીએ આપવામાં આવ્યો હતો અને જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં પાલિકા કચેરી દ્વારા પાણી વિતરણ કરવામાં આવતું હોય અને આ અંગે કલેક્ટરને પત્ર લખવાની ખાતરી આપી હતી. જો કે 6 માસથી પાણી વિતરણના ધાંધિયાથી મહિલાઓ પરેશાન છે તો અગાઉ પાલિકા કચેરી અને હવે પાણી પુરવઠા બોર્ડ કચેરીએ હાથધર કરી દીધા છે તો મહિલાઓનું ટોળું કલેક્ટર કચેરી જવાની તૈયારી દર્શાવી છે અને પાણી વિતરણ શરૂ ના કરાય ત્યાં સુધી લડી લેવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરી હોવાનું જણાવ્યું હતું. વાછડાની વાડી સનારો વિશાલ ફર્નિચર પાછળ અમારે 6 મહિના ત્યાં પાણી આવતું જ નથી. અમે ટ્રેક્ટર પાણી ના મગાવી પાણી નથી આવતું ઠામકું. નગરપાલિકા એ કરી રજૂઆત, અહીં પાણી પુરવઠા કરી રજૂઆત, પણ પાણી એમ કે પાણી તમારે આવશે જ નહીં એમ કે અહીંયા આવે તો તમારે પાણી ક્યાંથી આવે એમ કે ડેમ માં પાણી નથી તો બીજાને પાણી અને અમારે કેમ પાણી નો આવે. ગોધાણીની વાડી 6 મહિનાથી આ પાણી અમારે નથી આવતું. નગરપાલિકા એ જાય તો એમ કે પાણી પુરવઠામાં જાઓ, પાણી પુરવઠા એ જાય તો એમ કે નગરપાલિકા એ જાઓ. અહીંયાથી અમને એમ જ કીધું કે તમારે અહીંયા નગરપાલિકા એ જવાનું, અમારાથી નહીં બને. હું એમ કીધું કે અમારાથી નહીં બને, અમારે બહુ તકલીફ પડે ને આલા સાહેબે તો એમ જ કીધું કે તમારે આવશે જ નહીં પાણી કોઈ સંજોગે.